નમસ્કાર, હું હેમિલ લાઠિયા આપનું ભવિષ્ય કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તારીખથી 21 સપ્ટેમ્બર 2014 રવિવાર, ભાદરવા વદ 13 છે. આશ્લેષા નક્ષત્ર સવારે 9:20 સુધી, પછી મગા નક્ષત્ર, કર્ક રાશિ, પછી સિંહ રાશિ છે. આજે આપણે જોઈશું રાશિચક્રની 12 રાશિનું ફળકથન. તો શરૂઆત કરીએ રાશિચક્રની પ્રથમ રાશિ મેષ રાશિથી. મેષ રાશિ નામાંકર છે અ લ ઈ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. રોજિંદા કામકાજ મુજબ દિવસ પસાર થાય તેવા સંજોગો બની શકે છે. આજના દિવસે આરામ કરવાની વૃત્તિ થોડીક વધુ જાગે, પરંતુ બપોર પછીના સમયમાં હરવા ફરવામાં, કોઈ જગ્યાએ મુસાફરી કરવામાં પણ સમય પસાર થાય તેવા સંજોગો સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં જે લોકો કામ કરે છે તેવા લોકો માટે કામની વ્યસ્તતા રહે, પરંતુ દિવસને અંતે કામકાજ શાંતિથી પૂર્ણ થાય તેવા સંજોગો સંભવિત છે. માર્કેટિંગ ફિલ્ડમાં જે લોકો કામકાજ કરી રહ્યા છે તેવા લોકોએ બપોર પછીના સમયમાં પરિચિતો જોડે કામકાજ અર્થે જવું તેમના માટે થોડું યોગ્ય છે તેમ જરૂરથી કહી શકાય. વૃષભ રાશિ નામાંકર છે બ વ ઉ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. આજના દિવસે વૃષભ રાશિના જાતકોને પોતાના રોજિંદા કામકાજમાં દિવસ પસાર થાય તેવા સંજોગો કહી શકાય. ખાણીપીણી, મોજ શોખ, કલા જગત, કાપડ બજાર સાથે જે લોકો કામ કરે છે તેવા લોકો માટે થોડોક ઉત્સાહ આજે વધુ જોવા મળી શકે છે. કોઈ જગ્યાએ પ્રવાસ કે મુસાફરીનું આયોજન થાય, ક્યાંક નાણાકીય ખર્ચ પણ આવી શકે. માર્કેટિંગ ક્ષેત્રે આજના દિવસે વધુ મહેનત વધુ યોગ્ય છે તેમ જરૂરથી કહી શકાય. મિથુન રાશિ નામાંકર છે ક છ દ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરો. માનસિક દ્વિધારે, વિચારોની ગળમથલ આજે વધુ રહે. કોઈની સાથે વાર્તાલાપ દરમિયાન ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. આજના દિવસે બપોર પછીનો સમય થોડોક સારો છે, તે દરમિયાન ક્યાંય હરવા ફરવા મુસાફરીના યોગ બને, સાથે સાથે કોઈ જગ્યાએ નાણાકીય ખર્ચનું આયોજન પણ બને, કોઈ જૂની ઓળખાણ અચાનક તાજી થાય તેવા સંજોગો પણ આજના દિવસે સંભવિત છે. વાયુ, ગેસ, એસિડિટી, અપચો અને સાંધાની તકલીફથી આજે જરા તકેદારી વધુ રાખવી વધુ યોગ્ય છે તેમ કહી શકાય. કર્ક રાશિ નામાંકર છે ડ હ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે. ઉત્સાહ, ઉમંગ વધુ જોવા મળે, પસંદગીના કામ થઈ શકે છે. આજના દિવસે બપોર પછી કોઈ જગ્યાએ મુસાફરીના યોગ હોય તો તેમાં તકેદારી થોડીક વધુ રાખવી, તેમજ આજે થોડોક ક્યાંક ક્યાંક નાણાકીય ખર્ચ અથવા હરવા ફરવા મોજ શોખ પાછળ થોડોક ખર્ચ આવે તેવા સંજોગો પણ આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. કોઈ જગ્યાએ કામકાજ અર્થે મુસાફરી પણ થાય તેવા સંજોગો સંભવિત છે. શરદી, તાવ, છાતીના દર્દથી થોડી તકેદારી રાખવી એ વધુ ઈચ્છનીય છે તેમ ચોક્કસ કહી શકાય. સિંહ રાશિ નામાંકર છે મ ટ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. આજના દિવસે તેમને પોતાના નાના નાના કામકાજમાંથી દિવસ પસાર થાય. આજે કુટુંબ મિત્ર સાથે મિલન મુલાકાત થઈ જાય, કોઈ જગ્યાએ નાણાકીય ખર્ચ આવે. માર્કેટિંગ ક્ષેત્રે આજના દિવસે ઘણું સારું છે તેમ ચોક્કસપણે કહી શકાય છે. તદુપરાંત કોઈ પણ જગ્યાએ કોઈ મુસાફરી કરવાના યોગ હોય તો તેમાં પણ કંઈક નવીન અનુભવ થાય તેવા સંજોગો કહી શકાય. જમણી આંખ છે, તાવની તકલીફ છે, હાડકાની તકલીફ છે તેવી બાબતોથી થોડીક તકેદારી વધુ રાખો તો વધુ ઈચ્છનીય છે તેમ જરૂરથી કહી શકાય. કન્યા રાશિ નામાંકર છે પઠણ. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો. આજના દિવસે વિચારોની દ્વિધા વધુ રહે, ખટપટ ન થાય તેનું ધ્યાન રાખવું અને આજના દિવસે કોઈની પણ સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતા ન થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમેથી ચલાવો, મુસાફરીમાં પણ તકેદારી રાખવી. કફ, પિત્ત, વાયુ, ગેસ, એસિડિટીની તકલીફથી
સાંધાના સ્નાયુના દર્દથી તકેદારી રાખવી ઈચ્છનીય છે. તુલા રાશિ નામાંકર છે ર ત. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. આજના દિવસે તુલા રાશિના જાતકોને પોતાના રોજિંદા અને નાના નાના કામકાજમાં દિવસ પસાર થાય. કોઈ કોઈ જગ્યાએ માનસિક થાકની લાગણી વધુ અનુભવમાં આવે, તેમાં પણ બપોર પછીના સમયમાં કામકાજમાં કંટાળાજનક પરિસ્થિતિ, કામ ટાળવાની વૃત્તિ વધુ જાગે, કોઈની સાથે કામની બાબતમાં ઉગ્રતા થાય તેવી પણ સંભાવના છે. માટે આજે ધીરજ રાખવી વધુ જરૂરી છે. કોઈ પણ કામ આજે ઉતાવળે ન કરવું. ઉતાવળે કામ આજે વિલંબિત પણ થઈ શકે, માટે તકેદારી રાખવી ઈચ્છનીય છે. ચામડીના દર્દ હોય, એલર્જી હોય, ડાયાબિટીસ હોય અથવા જે સ્ત્રીઓને સ્ત્રીજન્ય દર્દ હોય તેવા લોકોએ આરોગ્ય બાબતે થોડી ચોકસાઈ વધુ રાખે એ વધુ ઈચ્છનીય છે. વૃશ્ચિક રાશિ નામાંકર છે ન ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે. ઉત્સાહ ઉમંગ વધુ જોવા મળે, ધાર્યા કામ થાય. આજના દિવસે પોતાના કંઈ પણ કામકાજમાં અન્યનો સાથ સહકાર મળે. જે વિદ્યાર્થી વર્ગ છે અથવા જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહ્યા છે તેવા લોકોને કોઈ વિષય શીખવામાં ક્યાંય તકલીફ જણાતી હોય તો તે વિષય શીખવામાં મહેનત વધુ કરે તો વધુ યોગ્ય છે. માર્કેટિંગમાં પણ આજના દિવસે રેફરન્સમાં કામ કરવું તેમના માટે ઘણું યોગ્ય છે તેમ પણ કહી શકાય છે. જે લોકો ટ્રાન્સપોર્ટેશનને લગતા કામ કરી રહ્યા છે, કોલ્ડ સ્ટોરેજને લગતા કામ કરી રહ્યા છે તેવા લોકોને આજે કામકાજમાં ક્યાંક ને ક્યાંક નવીનતા દેખાય તેવી પણ સંભાવનાઓ રહેલી છે. ધનરાશિ નામાંકર છે ભ ફ ધ. ધનરાશિના જાતકો માટે આજનો દિવસ જરા તકેદારીથી પસાર કરો. માનસિક દ્વિધા વધુ રહે, કામનો માનસિક થાક વધુ લાગે, કામ ટાળવાની વૃત્તિ જાગે. વડીલ વર્ગને અને સ્ત્રી વર્ગને આજે આળસ વૃત્તિ વધુ જાગે તેવી પણ સંભાવના છે. પરંતુ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તમારી પ્રવૃત્તિને પણ વેગ મળે, કંઈક નવીન કાર્ય થાય, મિલન મુલાકાત થઈ જાય, કોઈ જૂની ઓળખાણ તાજી થાય, મન પ્રફુલ્લિત થાય અને મનની વાત પણ ક્યાંક રજૂ કરવાની તક મળી જાય તેવા સંજોગો સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. વિદ્યાર્થી વર્ગે પણ આજના દિવસે બપોર પછીના સમયમાં વિદ્યાભ્યાસમાં વધુ ધ્યાન આપે એ એમના માટે વધુ યોગ્ય છે તેમ જરૂરથી કહી શકાય. આજે મોસાળ સંબંધી કંઈ પણ વાર્તાલાપ અથવા નવીનતા દેખાય તેવી પણ સંભાવના કહી શકાય. મકર રાશિ નામાંકર છે ખ જ. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે. ઉત્સાહ ઉમંગ વધુ જોવા મળે, પસંદગીના કાર્ય થઈ શકે. આજે મિલન મુલાકાતમાં પણ કંઈક સારી વાતની આપ લે થઈ શકે છે. આજે કામકાજ ધંધા માટે પણ કંઈક નવીન વાર્તાલાપ કરવાની હોય તો તેમાં પણ આજે થોડોક દિવસ યોગ્ય છે. તમારા કામની કજર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય તેવા સંજોગો આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. તદુપરાંત જે લોકો જાહેર જીવનને લગતું કંઈ પણ પ્રકારનું કામકાજ કરી રહ્યા છે, માર્કેટિંગ ક્ષેત્રે કામકાજ કરે છે તેવા લોકોએ આજે વધુ મહેનત વધુ યોગ્ય છે તેમ ચોક્કસપણે કહી શકાય છે. આજે સાંજના સમયે હરવા ફરવામાં, મિલન મુલાકાતમાં ક્યાંક નાણાકીય ખર્ચ અથવા સમયનો વ્યય થાય તેવી પણ સંભાવનાઓ રહેલી છે. કુંભ રાશિ નામાંકર છે ગ શ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરો. માનસિક ઉદ્વેગ વધુ રહે, અણગમો આજે વધુ વ્યક્ત થાય તેવી સંભાવના છે તેમ જરૂરથી કહી શકાય છે. તદુપરાંત જેને કોઈની સાથે વારંવાર ખટપટ થતી હોય તેવા લોકો સાથે આજે થોડી દૂરી રાખવી વધુ જરૂરી છે. પરંતુ આજે સાંજના સમયે તમારા કોઈ મિત્ર વર્તુળ થકી હરવા ફરવાના અને અથવા કોઈ સારા ગમતા કાર્યો પણ થાય તેવી સંભાવના છે. નાની સરખી મુસાફરીના પણ યોગ સંભવિત બને છે. ફક્ત તમારે હાડકાની અને સાંધાની તકલીફથી જરા તકેદારી વધુ રાખો તો વધુ ઈચ્છનીય છે. મીન રાશિ નામાંકર છે દ ચ ઝ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે. ઉત્સાહ ઉમંગ વધુ જોવા મળે. આજે આરામ કરવાની વૃત્તિ જાગે, પસંદગીના કાર્ય કરવામાં મન પૂરવાય,
બપોર પછી સાંજના સમયે મિત્ર વર્તુળ જોડે હરવા ફરવાના મુસાફરીના યોગ બને, નાણાકીય ખર્ચ પણ આવે. આજે મસ્તી મજાકથી થોડું વધુ દૂર રહેવું, નિર્દોષતાથી પણ મસ્તી મજાકના વાતાવરણમાં કોઈની સાથે અણગમો ન થઈ જાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. વાહન જરા ધીમેથી ચલાવવું. તદુપરાંત માર્કેટિંગ ક્ષેત્રે આજે વધુ મહેનત કરવી એ વધુ યોગ્ય છે તેમ જરૂરથી કહી શકાય. આવતીકાલે આપણે ફરીથી મળીશું, ત્યાં સુધી મને હેમિલ લાઠિયાને રજા આપો. નમસ્કાર.